नमस्कार विद्यार्थी मित्रों, ओपेरा इंटरनेशनल स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 7 अने 8 जेमा पुनरावर्तन वर्कशीट 3 नी अंदर थी आपणे आजे पुनरावर्तन करीशुं। विद्यार्थी मित्रों, प्रश्न नंबर 1, नीचे आपेला प्रश्ननो साचो विकल्प पसंद करीने उत्तर आपो। आ बधा वैकल्पिक प्रश्नों प्रकरण नंबर 7 अने 8 ना छे ए आपणे ध्यानमां राखीशुं। प्रश्न 1, गुप्त वंशनो स्थापक कोण हतो? विद्यार्थी मित्रों, गुप्त वंशनो स्थापक श्रीगुप्त साचो जवाब आवशे। बीजू, दिल्ली खाते लोह स्तंभनुं निर्माण कोना समयमां थयुं? दिल्ली खाते लोह स्तंभनुं निर्माण कोना समयमां थयुं हतुं? जेनो साचो जवाब आवशे चंद्रगुप्त बीजाना। चंद्रगुप्त बीजाना समयमां दिल्ली खाते जे लोह स्तंभ आवेलो छे एनुं निर्माण थयुं हतुं। विद्यार्थी मित्रों, त्रीजो प्रश्न छे, मगध साम्राज्यमां गुप्त वंशनी स्थापना कोणे करी हती? मगध साम्राज्यमां गुप्त वंशनी स्थापना कोणे करी हती? मगध साम्राज्यनी अंदर गुप्त वंशनी स्थापना विद्यार्थी मित्रों श्रीगुप्ते करी हती। प्रश्न नंबर 4, कया राजाए गुप्त संवत शुरू कर्यो हतो? कया राजाए गुप्त संवत शुरू कर्यो हतो? गुप्त वंशनी अंदर साचो जवाब आवशे गुप्त संवत शुरू करनार राजानुं नाम तो चंद्रगुप्त पहलो। चंद्रगुप्त पहलाए गुप्त संवतनी शुरुआत करी हती। पांचमो प्रश्न, भारतीय संस्कृतिना विविधताना संगमने कोणे विविधतामां एकता कह्युं हतुं? भारतीय संस्कृतिना विविधताना संगमने कोणे विविधतामां एकता कह्युं हतुं? साचो जवाब आवशे विद्यार्थी मित्रों जवाहरलाल नेहरुए। जवाहरलाल नेहरुए कह्युं हतुं કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિના એકતાનું સંગમ છે, આવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું। પ્રશ્ન 6, મિલિંદ પાનહો નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? મિલિંદ પાનહો આ બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? નાગસેન। ત્યાર પછી જોઈશું વિભાગ પ્રશ્ન 1નો બ, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેની અંદર પ્રથમ ખાલી જગ્યા છે, સમ્રાટ સમુદ્રગુપ્તે ખાલી જગ્યા યજ્ઞ કર્યો હતો તો અશ્વમેઘ યજ્ઞ। સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ ખાલી જગ્યાને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, કદાચ પેમ્પલેટની અંદર તમને આ પ્રશ્નનો જવાબ લખ્યો નથી તો આપણે માર્કિંગ કરી લઈશું, એવા બે પ્રશ્નો હશે, આના પછીના પ્રશ્નોનો જવાબ પણ કદાચ પેમ્પલેટની અંદર આપ્યો ન પણ હોય તો આપણે માર્કિંગ કરીશું। ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યોનો યુગ હતો, તો એમાં જવાબ આવશે ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોનો યુગ હતો। ચોથી ખાલી જગ્યા, રામાયણની રચના ખાલી જગ્યાએ કરી હતી? વિદ્યાર્થી મિત્રો, બધાને ખબર જ છે રામાયણની રચના કોણે કરી હતી? વાલ્મીકીએ કરી હતી। ત્યાર પછી, ખાલી જગ્યા વિદ્યાપીઠ એ બિહારમાં આવેલી હતી, તો કઈ વિદ્યાપીઠ? નાલંદા। નાલંદા વિદ્યાપીઠ એ બિહારમાં આવી હતી। છઠ્ઠી ખાલી જગ્યા, ગુપ્ત સમયના સિક્કાઓ મુખ્યત્વે ખાલી જગ્યાની ધાતુમાંથી બનાવેલા હતા, તો શામાંથી? સોનામાંથી। પ્રશ્ન 2 અ, ખરા ખોટા જણાવો, જેની અંદર પહેલું છે, કુમારદેવી લીછવી જાતિની કન્યા હતી, આપણે ટેસ્ટો લીધી હતી તેની અંદર પણ આ પ્રશ્નો આવી ગયા છે કે કુમારદેવી લીછવી જાતિની કન્યા હતી, સાચું કે ખોટું? તો કે સાચું। હર્ષવર્ધનના પિતાનું નામ રાજ્યવર્ધન હતું, ખોટું। ઈરાનના શહેનશાહ ખુસરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા। ઈરાનના શહેનશાહ ખુસરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા, તો કે સાચું। ત્યાર પછી, ગંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે, કઈ? ગંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે, સાચું કે ખોટું? તો કે સાચું।
महाभारत અને રામાયણ ઉપનિષદો કહેવામાં આવે છે, ખોટી વાત છે, ખોટું. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની બે સંહિતા પ્રસિદ્ધ છે, સાચું કે ખોટું? સાચું. આગળનો પ્રશ્ન, પ્રશ્ન બેનો ઉપર હેડિંગમાં મિસ્ટેક છે, જોડકા જોડો, જેમાં આપણે જોઈશું અવિભાગની અંદર કર છે તો એનો સાચો જવાબ આપશે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ. ભરૂચ, તો ભરૂચનું જૂનું નામ છે ભૃગુકચ્છ. મુખ્ય સેનાપતિ, મુખ્ય સેનાપતિને શું કહેવામાં આવતું હતું ગુપ્ત વંશની અંદર? મહાબલાધિકૃત. યુએન સાંગ કોણ હતા? તો આપણને ખ્યાલ છે, વલ્લભી વિદ્યાપીઠ જે હતી તેની મુલાકાત લેનાર એક ચીની પ્રવાસી હતા. ત્યાર પછી પાંચમું, અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયીની સામે શું આવશે? અષ્ટાધ્યાયી શું છે? એક વ્યાકરણ ગ્રંથ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને આપવામાં આવી આવેલી માહિતી, એ તમારી પાસે કદાચ પેમ્પલેટ ના પણ હોય તો તમે સાંભળી અને હોમવર્કની અંદર જે આપવામાં આવે છે એના થકી નોટબુકની અંદર તમે લખી પણ શકો છો અને પાકો પણ કરી શકો છો. આ હેતુથી આપણે આ વિડીયો આપવામાં આવેલ છે. અસ્તુ, નેક્સ્ટ વિડીયો માટે આપણે ફરીથી મળીશું.